સબકે છીજવાડા ભી હે, લેકિન ભગવાન કા દરબાર મેં કઈ ચીજ કો છીજવાડો નહીં રાખનો. મારે કહી હે, હું ભી ઈશાન મોટા મોટા પ્રોગ્રામ મેં જઉં. એક દિન કહી ગયો કે મારે ભાઈ સાહેબ ચેનસુખજી પ્રોગ્રામ બુક કીધો કોટા, ઓર મને કહ્યો કે મારા સબ કલાકાર ડાયરેક્ટ ભીલવાડો હું ગાડી લઈને આવા, ઓર થા ચિત્તોડું દો ચાર લોકલ હોય બસમાં નીકળ જજો. મેં કહ્યું આપણે તો કમા ખાણો, હું બસમાં બેઠે કોટા જા ઉતર્યો. પ્રોગ્રામ કો ટેમ વેગ્યો, ટેન્ટ વેન્ટ લાગ્યા, સાઉન્ડ લાગ્યા અને પબ્લિક આ ગઈ, ઓર યા કો પત્તું કોની. અબે હું વટે ફર્યો જો કાર્યકર્તા મને પૂછ્યો કે થા કે કલાકાર આયા કોની, દેખા ફોન લગા કટે ગયા. મેં ફોન લગાવ્યો, મેં કહ્યું યાર પૈસા પહોંચ્યા કોની, જો પહોંચ્યા કે માગે તો ગાડી ખરાબ હોય ગઈ, જો માં તો હાલ ભીલવાડી બેઠા, ઓર થો શીખર કાર્યકર્તા બાદ કરજો પ્રોગ્રામ કાલે રેવા દેવા. વટે લાખો રૂપિયા ખર્ચો વેર્યો ને પ્રોગ્રામ કાલે રેવે, અને હું ભોળો ગણો જો જાતી ને મેં કહ્યું આજ પ્રોગ્રામ નહીં રાખા કાલે રાખા. તો કાર્યકર્તા રીસ આગી ગયો, અત્રે મનકાને બેંડા સમજ મળ્યા, પ્રોગ્રામ ચાલુ કર. હવે ચાલુ કરે જે પેલી મને ભજન નહીં આવે, જૈસે યાદ આશે પાંચ ભજન કીધા ને મેં કહ્યું ભાઈ સાહેબ ભજન ખતમ, અબ મારો હિસાબ કરતો હું ઘરે જાઉં. તો હિસાબ તો ઠીક, ચાર બજે હું પહેલી થું ટાંગડી બી નહીં હલા શકે. મેં કહ્યું યાર હું કઈ ભજન થોડી ગઉં, હું તો કોમેડી કરું. તો કોમેડી હુણા કોમેડિયા હુણા બા લાગ્યો બારા બજગી. મેં કહ્યું ભાઈ સાહેબ કોમેડિયા બી ખતમ, કહી દો થું નહીં જા શકે કોમેડિયા ખતમ. મેં તો કેણે કે પણ કે કેણ્યા કેબલ લાગ્યો દો બજગી. મેં કહ્યું ભાઈ સાહેબ કેણ્યા બી ખતમ, કહી દો થું નહીં જા શકે. પછી મેં તરકીબ નંબર 13 લગાવી. મેં કહ્યું ભાઈ સાહેબ કેણી એકોર યાદ હે પણ દનકી 11-12 બજે હું પહેલી ખતમ નહીં વહેલા. કહો ચાલુ કર દે હું ના. મેં કહ્યું એક જણો હું કરો ભરજ્યું. કહો ઠીક હે. મેં કહ્યું મારા ગામમાં એક શેઠજી હે. કહો ફેર. મેં કહ્યું ફેર કઈ શેઠજી કે 40 બીઘા જમીન હે. કહો ફેર. મેં કહ્યું ફેર કઈ 40 બીઘા મેં 4-4 બોરી ઘઉં વ્યા. કહો ફેર. મેં કહ્યું ફેર કઈ ઘઉં ને લે જાણ મંડી મેં ખાલી કરી દીધા. કહો ફેર. મેં કહ્યું નોટબંધી વેગી ઘઉં બચી કોની. કહો ફેર. મેં કહ્યું ફેર કઈ એક ચરખલી આવે ને દાણો લેને ફ્રીજ આવે. કહો ફેર. મેં કહ્યું ફેર ચરખલી આવે ને ફેર દાણો લેને ફ્રીજ આવે. કહો ફેર. મેં કહ્યું ફેર ચરખલી આવે ને ફેર દાણો લેને ફ્રીજ આવે. કહો ફેર. મેં કહ્યું ફેર ચરખલી આવે ને ફેર દાણો લેને ફ્રીજ આવે. અને બાતને 2 ઘંટા તો કહી દો. કાર્યકર્તા ગભરાને મને કહ્યું અબે કતરીક મોટી રહે. મેં કહ્યું ભાઈ સાહેબ હાલ તો કિલો ખાણ ઘઉં લેગી ચરખલી, બાકી સબ મંડી મેં પડ્યા થકા, જદી જાન છોડ્યો. ઓર દેખો બાણું મારી સાદી હી સાદી રિટર્ન ફોર ચોથા નંબર કી સાદી ચોથા નંબર કી કા કે હું તો નાસ્તો પૂરું લુગઈ ભાગ જા પાછી દૂસરી લાણી પડે. અને વાત ચોથા નંબર કી સાદી હી સાદી ઘણી જોરદાર હી. આપને આપ તો ખેર આવી કોની, હું આર્યો હોટે પણ કંકુપુત્રી લેણ પણ લોકડાઉન લાગ્યો આ નહીં શક્યો. સાદી ખેર સાદિયા આપકી બી પણ થાકી સાદિયા કહી એક નોર્મલ હે. મારી સાદી ઘણી જોરદાર હી. અત્રો ખર્ચો કીધો મારા પિતાજી, હું કઈ કહી રહ્યું એક જણો સાતવની જીમ શીખ્યો, ખાવે તો ખાવે કઈ અને કશ્યાને ખાવે, કાંક રસોઈ ઘર કે તાળો લગાવીને ચાબી લઈને હું ઘોડી પે બેઠો. હવે મને ભર્યા ખાવા ઘટે. મારી શાદીમાં બેન્ડ અલગ, ડીજે અલગ, બંદોલીમાં નાચબાગલી એ ડાન્સર અને તોરણ મારબાગલી એ બાંકીઓ બી મંગાવ્યો. મારા પિતાજી કે બી શોખ ગણો. હવે બાંકીયાવાળો દન મેં 2 બજે આગ્યો. મારા પિતાજી કહ્યું સુબે 4 બજ્યા કો ટીએમ મેં તોરણ કો થને ઉટાણ દેવા સ્કૂલમાં જાન કો ડેરો થું જાન હો જા. વો સ્કૂલ મેં જાન હો ગયો. અબે બંદોલી સ્ટાર્ટ હોય બાગો ટીએમ અને ડાન્સર હોય લેટ. કહો ભૈયા ખાના. મેં કહ્યું ખાનો તો ખતમ નહીં, આ પકોડી હે જો ખાન કામ ચાલુ કરો. અને હલવાઈ કે બી વણી તને બુકિંગ ગણી જો મારો બેઠો. લાસ્ટમાં કાચી કાચી પકોડી કાઢ ગયો. હવે આગતી આગતી પકોડી ખાન બંદોલી સ્ટાર્ટ. બંદોળી ચાલ રહી હકડી ગળી મેં, હકડી હકડી ગળ્યા મેં બંદોલી. આ બંદોલી ચાલ રહી હકડી ગળી મેં, ગાણા ચાલ રહ્યા સ્પીડ કા અને હસી કાચી પકોડી ખાધી તકી. ગાણા ચાલ રહ્યા હોય રબ્બા હોય ઓ ધૂળો ઉડા મળ્યું. 12-1 બજ્યા તક તો હોઉં ચાલી જો 12-1.5 બજીને કેવી પેટમાં ગરબડી. હવે જાવે તો જાવે ઘટે હકડી ગળી મેં બંદોળી. અબ મને કાને કહેવા તો મને દાંત કાઢે. હવે વાંક સ્ટાફ કા હા જો ઢોલ બજારીએ જાને જાને ઈશરો હમજારી પેટ કે હાથ લગાન કેરી હય રબ્બા હય રબ્બા હય. તો ઢોલ વાળો અત્યારે નામ નહીં લે રહ્યો ડંકો હમજાર્યો. વા કેરી હય રબ્બા હય. વો કર્યું ઢંડ ઢડનક ઢંડ ઢડનક. વો કર્યું તારી ઈચ્છા હોય જન્ય હરકતે કઈ તકલીફ નહીં. પણ આખીર મેં લેડીઝે યાર શરમ આવે જાવે તો જાવે ઘટે હકડી ગળી મેં બંદોળી. પછી ગઈ ઓર્ગન વાળાને કહે તો ઓર્ગન વાળો પહેલી કરી વગેરે રડફડ કરી દે અત્રી ધાંધું મેં કઈ નંગે પડરી ગઈ. પણ આખીર મેં શરમ આવે ગભરાઈ તો કી ભાગી સ્કૂલ મેં. તો સ્કૂલ મેં લેટરિંગ બાથરૂમ કોની. આ બાડનું ને નાળી કટી જગા નહીં મળી. તો માં કે બાંકિયા વાળો દન મેં 2 બજે આને હૂતો તો કહો. બાંકિયાને ખૂંટી કે ટેર મેલ્યો વા પૂગી જો બાંકિયામાં સા કામ કમ્પ્લીટ કીધું અને પાછી આ નાસબા લાગી. મારા પિતાજી કહો બંદોળી બંધ કરો તોરણ મારા બાંકીયાવાળાને બોલાવો. તો બાંકીયાવાળો તો લઈ નિશ્ચિંત હોય ને હું તો 4 બજે ઉઠનો. 2-4 જણા આગતા હજુ કહો એટલે ઉઠ 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 લેટ વેરી યાર તો હું તો તોરણ કો ટીએમ એન બિચારાને આગતું ઉઠાણ્યું નિંદા મેં. વણી બાંકીયાને ખાંદા કે ટેર્યો ભજન લાગ્યો પણ વણી દેખ્યો ઘટી યાર નિંદામાં ઉઠ્યા છો ભજન હેલો લાગ્યો દીકે આ ગયો. મારા પિતાજી કહો લગા ફૂંક
અબે ફૂંક લગાવે તો હવા પાસ નહીં વેરી. વણી જો યાર ઘરું તો ચેક કરીને લાવ્યો ને ચક્કર કઈ પડ્યો, ફેર ફૂંક લગાવી ફેર હવા નહીં નીકળી. વણી દેખ્યો કેટલી એર લે દીધી કે પાણી કો જગ લાવો, પાણી કો જગ કૂટ ને માર દઈને રાખ ને લગાવ્યો ફૂંક, જો આકાર ની સાંઠ નાખ્યો તોરણ કુણ મારે, હું તો ગોડી પણ ઉતરે ને પાણી કી કુંડિયા હોત તો ભરી. મેં કયો ખગોળો ખાલા તો જીવ હોરો વેજા. ઓર સાદી વી ઓર સાદી વેતઈને આપા ઘરે આવા, આપી ઘરી સાયા વેવો સાદી વેતઈને ઘરે આવા. જો ફર્સ્ટ રાત રહેવે વિને આપા કઈ બોલા, આપણે હિન્દુ સંસ્કૃતિ મેં સ્વાગ રાત. હું ઘરે આવ્યો, ઘરે આવ્યો મારી ઈશાન કમરો ઉમરો સજા મેલ્યો, ચારો મેર ફૂંકાન ટેર મેલ્યા, અને માસો એ પલંગ બળિયા સજા મેલ્યો. હું પે મારી લુગઈ બેઠી થકી અકેલી કમરા મેં ઘૂંઘટ ગાર્ડન. હું ગયો કમરા મેં જાનવી કા મેરે બેટ, અબે હું ગામે બી કશી લુગઈ હું બાત નહીં કીધી ભાઈ સાહેબ. તો મને તો શરમ આવે યાર, એને કેવા કઈ. મેં કહ્યું યાર તું નરી દેર વેગી બેઠા બેઠા ને વા માર દીન દે કે હું વિકા દીન દેખું. મેં કહ્યું યાર કઈ કહેવે તો હું એને કઈ કહું. નરી દેર વેગી વા કઈ કહી નહીં રહી ને હું બેઠો. મેં કહ્યું ટીએમ નીકળ્યું યાર કઈ કઈ બાત તો કરા. હું મેરે બેઠો બેઠો મેં કહ્યું એને કાંઈ તારું નામ કઈ હે. મને કહ્યું થાને મારું નામ યાદ નહીં હે, થાને મારું નામ યાદ નહીં હે. કહો હા કહો જદી થાને મારું નામ યાદ ગયું જદી કંકોપત્રીમાં કઈ થાય મોટી ભાઈ કો નામ લિખાયો. અરે મેં કહ્યું કોની મજાક કર્યું. યું બાત કરતા ને હું વિકા મેરે પૈસા પલંગ પે જાન બેઠ ગયો. પલંગ પે બેઠ્યો અને વિકે તો કાણે કઈ ચક્કર પડ્યો. જો વિનેદ બાવજી આવા લાગ્યા ને ઓતરબા લાગી વા તો બારા મેલે જોર જોર આ હે જોઈ. વણી હાકો કીધો અને હું પલંગ પર કૂદ નીચે બેઠ ગયો. મેં કહ્યું કાણે કઈ લપડો ખજાના ડાકણ ભૂત કો લપડો હે ખજાના દેવતા આર્યા કઈ ધ્યાન. હું હાથ જોડને બેઠ ગયો. અબ્બા વા કલગારિયા કરે ને મને કે બોલ આજ કે બાદ તારા ઘર મેં સુખ શાંતિ કર દઉં તો કઈ કહેગા. મેં કહ્યું કઈ બાત નહીં બાવજી, આપ કેવો જશાન કહે રહા, કઈ તકલીફ નહીં હે. બોલ આજુ તારી ઘર ગ્રસ્તી બઢિયા ચાલી. મેં કહ્યું બાવજી સહી હે. અબે વા મને કેરી ને હું નીચે બેઠો હાથ જોડન, પણ મારે એ સમજમાં નહીં આ રહી કે હું આકા પાતી ખાઉં કન સ્વાગરાત. મને બેઠો બેઠો પરેશાન થઈ ગયો. પછી વણી કયો બોલ આજ કે બાદ તારે કઈ પૂછનો હોય તો પૂછ લે. મેં કહ્યું બાવજી મારે કઈ જ નહીં સારી, મને એવું બતાવું રોજ કતરી બજે આવો આપ. વણી ટેમ્પે હું મહિને નહીં આવું તો મારી શાદી ઘણી જોરદાર હી.